ગુજરાત ની 6 કરોડ ને ભારત ની 125 કરોડ ની પબ્લિક રાહ જોઈ રહી છે બાયોમેગ્નેટિક થેરેપી. એટલું યાદ રાખજો, તમારા બે તો તમારા આજુબાજુમાં જ છે. અને એવા તમને બતાવવા પેલા ને તમે એને બતાવી દો. તમે નહીં બતાવો એવો તમારે ઘેર આવવાનું જ છે. અને તમે કહેશો કે આપણે કહેલા કઈ તારીખે 18 જુલાઈ હોટલ આરામવર્તી પાર્ટી નીરુભાઈ સમજાવતા હતા. પણ આપણને સારું એમ વિચાર આવ્યો કે સારો આંધ્રા ચાલતા કેમ ના હશે. સો ફ્રેન્ડ્સ, આ તક છે અને તક જીવનમાં જતી રહે. કઈ નુકસાન નથી, કશું ગુમાવ નથી. નીલે સર તો ગેરંટી આપી, મની બેક ગેરંટી. અહીંયા હું તો આલુ જ નહીં સાહેબ, ગયા પડી ગયા સમજી લો, જેમ કહી પડી ગયા છે નહીં ગેરંટી. ત્યાં આગળ તમે 10 લાખ નું બિલ ભરવાનું છે તોય લખાઈ લે, મરી ગયા તમારું કોઈ લેવા દેવા નહીં. હો, સાચી વાત ખોટી વાત? થયું નહીં થયું ભાઈ? લોકોને તો ઘેર સાહેબ ઘેર ફોન કઈ કીધું, તમારા બાપા ગતારિયા હે ને, અને અમે અગ્નિ સંસ્કાર કરી દીધું. ઘરવાળાએ નહીં નાખ્યું, બધું થયું. 15 દિવસ પછી ફરી પડો, તમારા બાપાને ઘેર લઈ જાઓ, સારું થઈ ગયો. એટલે ત્યાં ગેરંટી નહીં માંગતા તમે, ત્યાં તમારે કોઈ વોરંટી નહીં જોતી. ઘણા લોકો તો કારણ કે પેલું કોવિડ ના પેશન્ટ ને ખોલી જોવાય નહીં, જોવાય કે સીધો સ્મશાનમાં લાગીને મારી હોમે લે ગોર ગોર ફેરીને, અને 13મું કરી નાખ્યું, લાડવાય ઠંડે દીધા, ફરી બાપાને ઘેર લાયા. તો કોના બાર્યા, કોનું 13મું કરીએ તો જુઓ, તોય તમે કશું કહી નહીં શકતા મારી કે. અને અહીંયા આટલા સરસ લીડરો તમને સમજે, સરસ મજાની ગુજરાતી થાળી ખવડાય કે હે ને, કે ભાઈ કરોડો રૂપિયા કમાવવાનું કશું ગુમાવવાનું નહીં. તો આરો આરો આપણને વિચાર ઉડાવો. તો આ તકને સમજી લેજો. અને આજે કેટલા લોકો પહેલી વાર આવ્યા, પ્લીઝ રેજો રાઈટ. કેટલા લોકો આજના જોઈન કરશે? કેટલી તકલીફ પડી ગઈ જોઈ, આજના જોઈન કરવું અઘરું હે ને. હા, આટલું ઈઝી જિંદગી બદલી જતી હોત ને સાહેબ. કારણ કે મારે 1.5 મહિનો લાગ્યો ભાઈ, સાચું કહું તમને, 1.5 મહિનો લાગ્યો. મને 5 ડિસેમ્બરે આ પ્રોગ્રામની વાત કરી કે અમદાવાદમાં એક કંપનીના માલિક પોતે આવેલા, અને પહેલી મિનિટ હતી મને મારા જે સિનિયર હતા ને વ્યક્તિ મને સમજાવી દીધું કે ભાઈ એક પ્રોગ્રામ સારો થવા જઈ રહ્યો છે, નવી કંપની છે, સરસ મજાનો બિઝનેસ લઈને આવી છે. મુકેશભાઈ તમારા કામનો જાઓ. મેં કહું આવું રોજ નવું આવે, રોજ બંધ થઈ જાય. આપણને વિચાર તો આવે ને આંધ્રા કેમના ચાલતા છે. મેં કહું આવું કશું હોય નહીં, આવું કંઈ થાય નહીં. આપણે ગયા નહીં, 5 ડિસેમ્બરે ના ગયા. રોજ ફોન કરે કે અહીંયા સેમિનાર છે, અહીંયા આગળ મળવાનું છે, આમ છે ત્યાં છે. હું રોજ ભાડા કાઢું. એક ભાનું તો એવું કાઢેલું 14મી જાન્યુઆરી ઉત્તરાયણ ઉપર. ઉત્તરાયણ પતિ પછી મેં એવું ભાનું કાઢ્યું કે સાહેબ કોવિડ થઈ ગયો, નતો થયો. એટલે ફોન આવવાના જ બંધ થઈ ગયા કે આ ભાઈ કોવિડ પેશન્ટ છે. બોલો ભાઈ, દવા દાડા શાંતિ રહી. છેલ્લે એક દાડો મને પૃથ્વી હોટલ ની અંદર બોલાવ્યો, ત્યાં આગળ નજીક મને કે હવે તો આવો, તમારે આસન રોડ પર નહીં આવો, હવે તો પૃથ્વી હોટલ મણિનગરમાં તમારે નજીક છે. ને પણ આજે આવું વાંધો નહીં. 1.5 મહિને ગયો, અને ગયા પછી સાહેબ આ બિઝનેસ જોયો, આ તક જોઈ, આવા ટેસ્ટીમોની જોયા. આ જોયા પછી નિર્ણય લીધો 1 ફેબ્રુઆરીએ. એ ભાઈ જ્યારે મેં મને બિઝનેસ બોલાવતા હતા ને, ત્યારે 31 જાન્યુઆરી એમની ઇન્કમ હતી 4,16,500 રૂપિયા, અને 5 ડિસેમ્બરે એમણે શરૂઆત કરી. 5 ડિસેમ્બરે પહેલો ફોન આવ્યો તારો નાતો ગયો. અરે 2 મહિના મારા નીકળી ગયા, 31 જાન્યુઆરી જયારે બિઝનેસ જોઈ, 1 ફેબ્રુઆરી જયારે શરૂઆત કરી મેં કામની, મિત્રો ત્યારે એમની ઇન્કમ 4.5 લાખ રૂપિયા તો ક્રોસ કરી લીધેલી એમણે. અત્યારે એમની ઇન્કમ છે 27 લાખ પ્લસ, અને મારી 17 લાખ. કેટલાનો ફરક આવે? 10 લાખનો. 6-800 બચાવવા 10 લાખ ગુમાયા. ગુમાયા કે ન ગુમાયા ભાઈ, હવે નિર્ણય તમારે કરવાનો. આજે શરૂ કરું 1.5 મહિના પછી કેટલા લોકો આજે શરૂ કરશે? મારો હાથ ઉભો કરો, તમને પૈસા માંગશે. અચ્છા નહીં કરું, ચલો શું કારણ, કેમ નહીં કરું? ચલો નથી કરું, કારણ શું? નથી જોડું, શું કારણ હોય છે? તમે કો બે ના જોડાયા તો એવું થઈ શકે, એવું મનમાં આવે વિચાર? યસ ઓર નો? બે ના થયા સાહેબ, આ ધંધામાં કશું નહીં કરવાનું. પેલા સાહેબે કીધું ખાવા બોલાવાના, અને આપણા કહેવાથી 10 મણ ખાવા ના હોય તો આ ધરતી પર બધે ના ઉતરતા કોઈ જાતિ. તમારું કામ થઈ જાય, બે જણા જોડાય ના જોડાય ભાઈ, યસ ઓર નો? આ ધંધા કશું નહીં કરો ના સાહેબ, કઈ ફોર્મ્યુલા બતાવે? કઈ ફોર્મ્યુલા છે? હું તમને કઈ ફોર્મ્યુલા બતાવું? કરશું નહીં કરો. ઉપર પૂછો કેસે, નીચે બતાવો એસે, ઓર બીચ મેં કમાવો પૈસે. આટલું સરળ કામ અભણ માણસ કરી શકે, આટલું સરળ કામ છે મિત્રો.
और आ दुनिया जितला जितले आइटम तुम ओरखते रोज रात उठता हो रोज 5 लीटर पानी पीता हो एवा कितना लोग ओरखो तुम अरे आखा गाम नो ओरखो भाई ओरखो ना ओरखो ये बद्दल कही दो भाई आ रोज ऊंघू छू तू और पानी पीऊ छू एनाथी तारी हेल्थ ठीक रहे केव रीते समझवाई कही सके ना कही सके बीजी वस्तु तुम को घर 6800 नहीं हूं मानु छू पैसा नहीं हो सके समझ छू तुम्हारी बात जो भगवान ना करे तुम्हारो मोबाइल खराब थी जाए का खोई जाए પણ મતલબ આજે તો કે ઠોકી લીધો મોબાઈલ આઈ આરામ ઓછી વધ તમ 6 મહિના સુધી મોબાઈલ લીલો મોબાઈલ લીલો 6 મહિના સુધી તૈન દાડમ નવો લઈ લેશો સાહેબ અને પેલો 15 જણો તો નવો 25 વાર ખોલીશો તમે હે ને એડવાન્સ મોડેલ લેશો નહીં લો જે મોબાઈલ 1 રૂપિયાનો ફાયદો નથી એ મોબાઈલ પર 25 રૂપિયા રાત રોજ કાઢ નાખે કાઢીએ નહીં કાઢતા સાહેબ ખર્ચે જ નહીં કરતા અને આજના પેપરમાં દિવ્ય ભાસ્કરમાં પહેલું પેજ ને બીજું પેજ બે પેજ પર આવી જાય તમે જોજો કે લોકોએ આટલી આટલી ગેમો રમવાની છે તમારે પહેલું પેજ ને બીજું પેજ બે પેજ ની જાહેરાત ફૂલ પેજ આજો મેં કહો આ લોકોને બેકાર કરવાના ધંધા ચલાવી ચાલુ કરી આજ મોબાઈલ ને લોકો ગેમો રમ્યા કરે 24 કલાક બરબાદ કરે છે અને આવા છોકરાઓ સાહેબ આજે આ રૂપિયા કમાઈ રહ્યા વિચાર કરો આ ઉંમરે એમના સપના આ ઉંમરે આ ઓપોર્ચ્યુનિટી સમજાવી છે આવનારા સમયમાં સાહેબ આ લોકો ચાર્ટર પ્લેન લઈને ઉતરશે આમ દાદી ધરતી પર આ લોકોના ખુદના હેલીપેડ હશે કારણ કે ઈ બાયોટોરમ એ સપનું લઈને પૂરું કરવાઈ છે એક દિવસના એક આઈડી ઉપર 12 લાખ રૂપિયા આપવા તૈયાર છે આ કંપની બાર કરી 36 કરોડ 60 લાખ રૂપિયા ખાલી 800 ની પ્રોડક્ટ ઇન્કમનો ધંધો છે આવી મોટી ઇન્ડસ્ટ્રીની ઓફર કરી રહી છે આ દુનિયાનું બહુ મોટું રેવોલ્યુશન જો આપણને સમજમાં ના આવ્યું ને તો આપણા છોકરા આપણને ગારો પડશે પેલા સમજાવતા હતા તમે ક્યાં ગયા હતા કે તો ઘર મે એવું કઈ માં તો પૈસા નહીં અત્યારે કઈ છે તમારું જોડે એમ પૂછે નહીં પૂછે અત્યારે ક્યાં છે તમારું જોડે કેદાર નતા તો હે ને ભગવાન ના કરે સાહેબ કઈ નાનો મોટો એક્સિડન્ટ થઈ જાય ને રિક્ષા વાળો સાહેબ ટેક્ટરમાં જેમ ફ્રેક્ચર થાય ડોક્ટર એટલે સાહેબ 50,000 રૂપિયા ખર્ચો છે ફ્રેક્ચર થયું છે પગને થોડું તાત્કાલિક ટ્રીટમેન્ટ કરવી પડશે સર્જરી કરવી પડશે બે પેટો નાખવી પડશે તમે એવું ના કહો સાહેબ કામ કરો ટાંગો બાંધી દો એક બાજુ સાઈડમાં બે મહિના પછી પૈસા આવશે ફરી વિચારી એવું કહો જિંદગી બચાવવા માટે 50,000 રૂપિયા કલાકમાં ગમતારી ફોન પર 10% વ્યાજે લઈને આપો આપો નાખો સાહેબ યસ ઓર નો જિંદગી બચાવવા માટે કલાકમાં 50,000 આવી શકતા હોય સાહેબ જિંદગી બનાવવા માટે 6800 રૂપિયા તૈન દાડમ તો આવો આવક ના આવે આજે નવા તૈન દાડા પછી આવજો કશું વાંધો નહીં ઉતાવળ નહીં પણ 1.5 મહિનો ના કરતા ને તો 10 લાખનું નુકસાન છે મારજો બરાબર વધુ ના કહેતા મિત્રો પછી એટલું કહું કે આજના પ્રોગ્રામને પોઝિટિવ લો સકારાત્મક સોચ સાથે લો અને શુભકામના છે અમારી અમારા આખી ટીમનો સપોર્ટ છે તન મન ધન અમે તમારી સાથે છે આવું ગ્રુપ કોઈ નહીં મળે તમારા કોઈ ઘગાવાલાનો કંઈક સારો વેપાર ચાલતો હોય કપડાનો વાસણનો કે કંઈક ગમે તેનો ફેક્ટરી બેન પૂછજો સાહેબ તારો ધંધો જોરદાર ચાલે એક કામ કરે હું મને શીખવાડ દો હું કાલથી આવું મારે શરૂ કરવું છે શીખવાડે તમને કશું તમારો એ પોતાનું કોમ્પ્યુટર શું લેવું ઊભું કરે કરે સાહેબ આ લીડરો તમને શીખવાડે પાઉંભાજી ખવડે શીખવાડે પુલાવ ખવડે શીખવાડે કે આવી રીતે રૂપિયા બને આમ કમાવા મળે આટલો બધો સપોર્ટ હોય આટલી બધી કંપની હોય આટલી સારી પ્રોડક્ટ્સ હોય અને આટલી સારી તક હોય મિત્રો અને જો આપણે કંઈક નવરો વિચાર કરીએ તો જિંદગી બદલવા માટે ભગવાન પણ હવે તો રૂબરૂ આવવાનો નથી કે છે ને ઉપરવાળો કોઈની જિંદગી બદલવા માંગે ને સાહેબ તો હું તો એવું પર્સનલી માનું છું કે જિંદગી બદલવા ભગવાન તો જાતે તો નથી જવાનું પણ એ વાત હવે માની ગયો છું કે જે લોકો ઈ બાયોટોરમાં આવે છે ને એવું ઈશ્વરના આશીર્વાદ માનું છે ને કે આ વ્યક્તિ પર અનુગ્રહ છે પેલા ભાઈએ કીધું ને કે નમસ્કાર ભાગ્યશાળી લોકો કીધું ને એ ભાગ્યશાળીનો મતલબ હવે હું સમજાવું કે તમે બધા અમદાવાદમાં 80 લાખ લોકોનું ટોળું રહે છે નોન રજિસ્ટર અને રજિસ્ટર બીજા 20 લાખ લગભગ 1 કરોડ લોકો રહે છે આજના સેમિનારમાં 40 માણસ બેઠું છે આ 40 માણસ પર ઈશ્વરના આશીર્વાદ છે તાળી વગાડો એમના માટે નહીં વગાડી હવે એ જોઈ રહ્યો છે કે હવે જો મારા મેં મોકલે તોય નહીં વગાડતો એ કે બધું જાણે લે એ તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી ઉસકે આગે ક્યાં છુપાના જિસકે હાથ મેં દોરી એની તો કટપુટડીઓ છે ભાઈ આપણને લાગે મેં કર્યું એટલે કશું નહીં કર્યું તારાથી કશું જ ના થાય થાય કશું આ દુનિયામાં આવવા માટે 2 જણની જરૂર છે જવા માટે 4 જણની જરૂર છે જવાય કે ના જાય મરી ગયા પછી સ્મશાન સુધી એમ કોઈ ના જાય ઉડી ના જાય જવાય નહીં 4 જણા જોયે ના જોયે નથી કે સેલ્ફ મેડ મેન આ દુનિયામાં ટીમ વર્ક એક કામ છે દુનિયામાં દોસ્તો અને આ ટીમ વર્ક જેવો બિઝનેસ બીજો કોઈ નહીં નેટવર્ક માર્કેટિંગ ઉદ્યોગ આવનારા ભવિષ્ય છે એક રેવોલ્યુશન છે ભારતીય ક્રાંતિ છે રામવિલાસ પાસવાનને જોઈ લો તમે સાહેબ કે નીતિ આયોગને સાંભળી લો તમે કે વિશ્વના સૌથી અમીર વ્યક્તિનો સ્ટેટમેન્ટ જાણી લો કે વોટ ઇઝ ધ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી વોટ ઇઝ ધ નેટવર્ક માર્કેટિંગ ઇન્ડસ્ટ્રી અને વોટ ઇઝ ધ ફ્યુચર ઓફ ધ નેટવર્ક માર્કેટિંગ ઇન્ડસ્ટ્રી અને વોટ ઇઝ ધ બેસ્ટ કંપની ઓફ ધ નેટવર્કિંગ આ બધું તમે જાણી લો રિસર્ચ કરો સ્ટડી કરો અને પછી તમે ડિસિઝન લો કે જિંદગી નથી કરવું કારણ કે કોઈ પણ વસ્તુ જાણે સમજા વિચાર્યા વગર ના પાડી દેવી એ પણ મૂર્ખતા છે અને કોઈ પણ વસ્તુ જાણે સમજા વિચાર્યા વગર હા પાડી દેવી એ પણ બહુ મોટી મૂર્ખતા છે યસ ઓર નો યસ જાણો સમજો વિચારો જોઈન્ટ થાઓ સવાલ હોય તો પૂછો તમારો એક પણ સવાલનો સંતોષકારક જવાબ ના મળે તો સાહેબ 1 લાખ રૂપિયા ઇનામ આરામ હોટલ આરામ મળતી છોડતા પહેલા આપીને જઈશ તમને એક પ્રશ્નના 1 લાખ રૂપિયા આપી દઈશ જો તમારો સવાલનો જવાબ ના આપી શકું તો પણ એ સવાલ તમારે મને પૂછવાનો
ગેરેજ જઈને પાનના ગલ્લા વાળા નહીં પૂછવાનો, કરિયાણા દુકાન વાળા નહીં પૂછવાનો કે પાયો કોઈ એમ કરીને કંપની અહીંયા કરે કે ના કરે. કારણ કે દુનિયામાં કોઈ તમારું ભલું નહીં ઈચ્છતું. એ વ્યક્તિ ભલું ઈચ્છે છે જે વ્યક્તિએ તમને આજે બેસાડ્યા છે. તાળી પકડો એ વ્યક્તિ માટે. એ દુનિયાનો સૌથી મોટો સુચિંતક છે. દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય સાહેબ. પોતાનો પગ પર કુલાડી માર, આખો પ્લાન જોયા સમજ્યા વિચાર્યા પછી પણ લોકો એમ કે આપણે નહીં કરવું. કોના પગ પર કુલાડી મારી? ઘણા લોકો બીજાના પગ પર કુલાડી માર. જોડે આવ્યા ને વાગ્યા જોડે કરતો બરતો આવું તો પેલા પ્રોગ્રામ મેં ગયો તો બીજાના પોતે ના કરે પેલા ના કરવા દે. અને ત્રીજી નોટ એવી હોય છે જે એ શું કરે કુલાડી હોધીને પગ મારે નહીં પડે. એ ભાઈ તો ત્યાં આગળ બચારા મેં હોણા છે અને એથી ફોન કરે જીતાજી હવાર મેં પ્રોગ્રામમાં ગયો તો ઈ બાયટો રેમમાં એવું કરાય જીરાજી કે એવું કશું ના કરાય. જીઆઈડીસી માં નોકરી હોધી કાઢ. કુલાડી હોધીને પગ મારી દે. બિઝનેસ તમે જોયો, ઓપોર્ચ્યુનિટી તમે જોઈ, સવાલો તમારા છે, લાઈફ તમારી છે, સપના તમારા છે, ડિસિઝન તો બીજા કેવી રીતે હોઈ શકે. સો થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ. બધા બિઝનેસ જોઈન કરો, તમને પૂરો સપોર્ટ છે. ભગવાન તમને સદબુદ્ધિ આપે અને આ બિઝનેસમાં સાથે મળીને બધાના કરોડો અરબો રૂપિયાના સપના પૂરા થાય. એક સારા વ્યક્તિ બનો અને સમાજ અને સોસાયટીના દેશ માટે એક હેલ્ધી ઇન્ડિયા વેલ્ધી ઇન્ડિયાના જે આ સ્ટાર્ટઅપ બિઝનેસની અંદર તમે બધા જોડાઈ અને ઇન્ડિયાનું આ મિશન આપણે પૂરું કરીએ. ખુશાલી ફેલાય, હેપીનેસ ફેલાય. કારણ કે ખુશ રહેવું, લોકોને ખુશ રાખવા એનાથી મોટો બીજો ધર્મ નથી સાહેબ. અને જીવનમાં એટલું વસ્તુ આમ જો ધર્મ કરતો એના પર બી છેલ્લી વાત કહી દઉં. ભગવાન કહે છે કે ધર્મ કરોગે તો માંગના પડેગા, ધર્મ કરોગે તો માંગના પડેગા ઓર કર્મ કરોગે તો મુજે દેના પડેગા. ભાઈ ધર્મ હે કર્મ કરવાનો બિઝનેસ છે અને કર્મ ના સિદ્ધાંત ઉપર આખો બિઝનેસ છે. કર્મ કરો કોઈ બેઠે બેઠે રૂપિયા આવતા એવા વેમ બના રહે તો બેઠે બેઠે આવી ગયા હાથ કલાક. હા આ ભાઈ હવાર ત્યાં સુધી હવાર દસ કેટલા વાગે નીકળ્યા સાહેબ? તમે કેટલા? સાડા નવે નીકળ્યા. હાજે સાડા નવે ઘેર જશે. કે ઈથી જશે ક્યાં? નડિયા. એમને એમ પૈસા મળે એમને લાખ રૂપિયા મહિને, દોઢ લાખ રૂપિયા મળતા એમને એમ મળે. મહેનત તો કરવી પડે છે. કેમકે મહેનત તો કરવી પડતી દોસ્ત હે ને. કહેતે કે એક બીજો એક સાયરી કહેતો વાવા કહો તો કહું છે લેન તો બરાબર વાવા વાવા. પતઝડ કો ભી સહના પડતા હૈ કલિયો મેં બહાર સોગાદ મેં નહીં મિલતી. પતઝડ કો ભી સહના પડતા હૈ કલિયો મેં બહાર સોગાદ મેં નહીં મિલતી. મહેનત તો કરની પડતી હૈ, દોલત કે શોહરત કઈ ખ્યારત મેં નહીં મિલતી. થેન્ક યુ.